नमस्कार दोस्तों, हूँ छू असित भट्ट अने तमे जोई रह्या छो एबी डिजिटल। तो दोस्तों, आजना वीडियोनी अंदर आपणे एक करीशुं देव दर्शन के जामडा मुकामे एटले के कलोल तालुकाना मुकाम जामडामां आवेल महादेवनुं एक सुंदर मजानुं अने अति भव्य एवुं मंदिर आवेलुं छे, देरासर आवेलुं छे, जे पवित्र यात्राधाम तरीके वखणाय छे। तो गांधीनगरथी लगभग 20 किलोमीटरना अंतरे आवेलुं छे। तो आपणे आजे एनी मुलाकात करीशुं, एनी अंदर केटलुं पुराणुं छे, महादेव कई रीते बिराजमान छे, एमां केटला बीजा देरासरो छे, आ बधी आपणे रिव्यू करवाना छीए। अने आ मंदिरनी संपूर्ण माहिती आजे हूँ तमारी सामे रजू करवानो छुं। तो दोस्तों, वीडियो साथे बना रहेजो अने वीडियो शुरू थाय ए पहेला मारे आपणी चेनलने सब्सक्राइब करजो, केम के पाछळथी तमे वीडियोनी भावनाओमां खोवाई जाओ छो अने चेनलने सब्सक्राइब करवानुं भूली जाओ छो। એટલે દોસ્તો, આજનો જે વિડીયો છે એ ખૂબ જ સુંદર અને ખૂબ જ ધાર્મિક વિડીયો છે। આપણે આખા મંદિર પરિસરનું વર્ણન કરવાના છીએ, તો આ વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને વિડીયોને પૂરેપૂરો જોજો છેક છેક સુધી, તો તમને ખૂબ જ મજા આવશે। તો દોસ્તો, ચલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો દોસ્તો, આપણે જઈ રહ્યા છીએ આ સુદેવ મહાદેવ મંદિર તરફ, જામડા મુકામે, જે ઉત્તર ગુજરાતમાં ગોજારિયાની પાસે આવેલું છે, ગાંધીનગરથી લગભગ 20 કિલોમીટર દૂર થાય છે। તો દોસ્તો, ખૂબ જ મજાનું અને રમણીય એવું સ્થળ છે, પવિત્ર યાત્રાધામ છે। તો દોસ્તો, આ છે આસુદેવ મહાદેવનો મુખ્ય પ્રવેશદ્વાર, અહીંથી આપણે પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંથી લગભગ 1 કિલોમીટર જેટલા અંતરે મંદિર આવે છે। તો ચાલો દોસ્તો, ધીમે ધીમે આપણે જઈએ મંદિર તરફ। સુંદર મજાનો રમણીય અને લીલોતરી ભરેલો રસ્તો છે આ દોસ્તો, હરિયાળી હરિયાળી ચારે બાજુ છવાયેલ છે। આસુદેવ મહાદેવની પોતાની માલિકીની 1 કિલોમીટર સુધીની હરિયાળી અહીં પથરાયેલ છે। તો દોસ્તો, હવે આપણે પહોંચવા આવી ગયા છીએ। તો દોસ્તો, આપણે હવે પહોંચી ગયા છીએ આસુદેવ મહાદેવ જામડા। તો આપણે મહાદેવને પ્રાર્થના કરીશું, જગત કલ્યાણ માટેની સંપૂર્ણ શુભેચ્છાઓ પાઠવીશું। સુદેવ મહાદેવ, આ વિશાળ પરિસર છે, ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે, આજે આપણે અહીં આવ્યા છીએ, આખા મંદિરની મુલાકાત લઈશું। આ આસુદેવ મહાદેવને બને આજે 750 વર્ષ પહેલાં એનો જીર્ણોદ્ધાર થયો હતો। આજે મંદિર છે એ લગભગ 5 થી 7 હજાર વર્ષ પુરાણું મંદિર છે, અને એનો જીર્ણોદ્ધાર કોઈ સતીએ કરાવેલો હતો એવું અહીંના માણસો કહે છે। તો દોસ્તો, આપણે હવે આસુદેવ મહાદેવના ગર્ભગૃહની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। તમે જોજો, મારી સાથે રહેજો, કેટલું સુંદર અને કેટલું ભવ્ય છે, પવિત્ર પગલા છે। દોસ્તો, આપણે હવે મંદિરના પહેલા ગુંબજની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। દોસ્તો, આ છે બીજા નંબરનો ગુંબજ, અહીં મહાદેવ નીલકંઠ મહાદેવનું લિંગ બિરાજમાન છે, આપણે કરીશું એના દર્શન। આ મંદિરની અંદર કુલ 78 દરવાજા છે અને 32 નાના મોટા ગુંબજ છે, બીજાપુર જેવા અહીં પણ પડઘા સંભળાય છે, એની આગળ નીલકંઠ મહાદેવનું દેવાલય છે। તે પ્રથમ નાનું દેવળ હતું, તે પછી ગામે નવીન બાંધકામ કરી ઘુમટવાળું દેવાલય બનાવ્યું છે। તો દોસ્તો, આજે હું તમને વિડીયોગ્રાફી દ્વારા ખૂબ જ સુંદર દર્શન કરાવી રહ્યો છું, આપ પણ મારી સાથે દર્શન કરો અને પોતાની આત્માની અંદર ધન્યતા અનુભવો, ખૂબ જ સુંદર અને ખૂબ જ ભક્તિપૂર્વકનું, ભક્તિભાવપૂર્વકનું આ મંદિર છે। અને સૌથી મહત્વની બાબત તો એ છે કે અહીં આવ્યા પછી માનવીનું મગજ સ્થિર અને શાંત બની જાય છે, એકદમ શાંત। અને હવે આપણે જઈ રહ્યા છે આખરી ગુંબજની અંદર। આખરી ગુંબજની લંબાઈ લગભગ છે 30 ફૂટ જેટલી। આ મંદિર આશરે 100 ફૂટ લાંબુ અને 50 ફૂટ પહોળું છે। આસુદેવ મહાદેવની મૂર્તિ કાળી વિષ્ણુ ભગવાન અને રણછોડરાયને મળતી આવે છે। આ દેવાલયની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ લિંગ કે પગની ખરી નથી,
પરંતુ મૂર્તિ છે, મૂર્તિને ઘણો સમય થવાથી ઘસાઈ ગયેલ અને તીણ છે. આના ઉપર 60 ફીટ ઊંચાઈનું શિખર ધરાવતું મંદિર ટાઈપના ગુમ્મટવાળું સ્થાપત્ય છે. પ્રવેશ દ્વાર ફક્ત 4 ફૂટનું છે. અંધ શ્રદ્ધાળુ પણ અજાણે નમન કરે. તો દોસ્તો, આ છે દેવોના દેવ મહાદેવનું સ્મરણ કરવાનો ખંડ. અહીં ભક્તો આવીને બેસે છે અને કલાકોના કલાકો સુધી મહાદેવનું સ્મરણ કરે છે અને મહાદેવ તેમના મનના વર્તા પૂરા કરે છે. આ પ્રકારનો એક સુંદર સ્મરણ ખંડ બનાવેલો છે. તેના ઉપરનું આ પ્રમાણેનું ગુંબજ છે તમે જોઈ રહ્યા છો. દોસ્તો, ખૂબ રમણીય અને ખૂબ ભક્તિભાવ ભર્યું આ મંદિર છે. દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ મહાદેવના ગર્ભગૃહની અંદર, આખરી ગર્ભગૃહની અંદર. આપ જોઈ શકો છો કેટલું સુંદર, કેટલું રમણીય અને કેટલું પવિત્રતાથી ભરેલું આ સ્થળ છે. તો દોસ્તો, આસુદેવ મહાદેવની મૂર્તિ કાળી વિષ્ણુ ભગવાન અને રણછોડરાયને મળતી આવે છે અને જ્યારે આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ ત્યારે કેટલાય ઋષિ મુનિઓ અને ગામના લોકોએ એને જોઈ, પણ આ એ પ્રકારની મૂર્તિ છે કે કોઈ એને ઓળખી ન શકે. તેથી ગામના લોકોના મોઢેથી અને મુનિઓના મોઢેથી નીકળી ગયું કે ઓહ, આ સુદેવ, મતલબ આ કેવા દેવ છે એમ. અને ત્યારથી જ એમનું નામ આસુદેવ પડી ગયું. તો ચાલો મિત્રો, તમે પણ મારી સાથે આસુદેવ મહાદેવના દર્શન કરો. જય મહાદેવ. તો દોસ્તો, આ છે આસુદેવ મહાદેવ. આસુદેવ મહાદેવ પોતે સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલા હોવાથી અત્યાર સુધી ટ્રસ્ટ, આસુદેવ મંદિર ટ્રસ્ટે આ મૂર્તિને ખૂબ જ જાળવણીપૂર્વક રાખી છે અને જાળવી રાખી છે. તો મિત્રો, તમે મહાદેવના દર્શન કરો અને મારી સાથે બોલો જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. મહિમ્ન પારમ તે પરમ વિદુષો યજ્ઞ સદૃશિ સ્તુતિ બ્રહ્માંદી નામ અપિ તદવ ગુણ નાસ્તય ગિર. તો દોસ્તો, આ છે આસુદેવ મહાદેવ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તો દોસ્તો, આ પ્રકારેનું છે આ મંદિર. ખૂબ જ પવિત્ર અને રમણીય એવું સ્થળ છે. અને દોસ્તો, આ જે આસુદેવની મૂર્તિ છે એના ઉપરનો ગુંબજ હું તમને બતાવી રહ્યો છું. કેટલો સુંદર અને કેટલો સુહામણો છે આ ગુંબજ. તો દોસ્તો, આપને પણ જ્યારે ઈચ્છા થાય, જ્યારે પર્યટન કરવાનું મન થાય, તો ચોક્કસપણે આ મંદિર, આ મહાદેવના દર્શન કરજો. અહીં જે કોઈ પણ માનવી બાધા રાખે છે તેની બાધા કદાપી વિફળ જતી નથી. ભગવાન આસુદેવ મનના બધા જ વર્તા પૂરા કરે છે એવી લોકવાયકા અહીં ચાલે છે. દોસ્તો, આસુદેવ મહાદેવની ડાબી બાજુએ કાળ ભૈરવનું મંદિર આવેલું છે અને કાળી ચૌદશના દિવસે ગામના ભક્તો આ મંદિરની, કાળ ભૈરવની પૂજા અને હવન કરતા હોય છે. આપ જોઈ શકો છો કાળી ચૌદશના દિવસે કાળ ભૈરવ દાદાના હવનમાં કુલ 108 મંત્રોનો જાપ માનસિક રીતે કરવામાં આવે છે અને આ 108 મંત્રોને તમે સૂત્રના દોરીએ ગાંઠ વાળીને બાંધી લો તો આપણું આખું વર્ષ નિર્વિઘ્ને પસાર થાય છે એવી એક લોક માન્યતા છે. અને ખરેખર જેમણે પણ આ વસ્તુ કરી છે એમના ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાયેલા છે અને વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિઘ્ન એમના ઘરની અંદર આવતું જ નથી, એ નિર્વિવાદ બાબત છે. તો દોસ્તો, આસુદેવ મહાદેવની મંદિરની અંદર કૈલાસ પર્વતનું એક સુંદર પ્રતીક બનાવવામાં આવેલ છે અને આ પ્રતીકને ભારત દર્શન એવું નામ આપવામાં આવેલ છે. આપ જોઈ શકો છો જે મિની કૈલાસ પર્વત જેવું જ લાગે છે. જેમ શંકર ભગવાન કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે તેવી જ રીતનું આ સુંદર પ્રતીક બનાવવામાં આવેલ છે. અને આ કૈલાસ પર્વતની નીચે 12 જ્યોતિર્લિંગ પણ મૂકવામાં આવેલ છે. તે આપ જોઈ શકો છો
ખૂબ જ સુંદર જેમ કે નાનું મિની કૈલાસ હોય એ પ્રકારનું આ પ્રતીક બનાવવામાં આવેલ છે અને શંકર દાદા આ કૈલાશ પર્વતની ટોચ ઉપર આરામથી યોગ મુદ્રાની અંદર બેઠેલા છે એવું આ ખૂબ જ સુંદર અને રમણીય એવું પ્રતીક બનાવવામાં આવેલ છે દોસ્તો કેદારનાથ હિમાલય કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ ઓમકારેશ્વર ઉજ્જૈન મધ્ય પ્રદેશ વૈજનાથ આંધ્ર પ્રદેશ મલ્લિકાર્જુન આંધ્ર પ્રદેશ રામેશ્વર તમિલનાડુ ભીમેશ્વર મહારાષ્ટ્ર ભૂસ્મેશ્વર હૈદરાબાદ આંધ્ર પ્રદેશ ત્રંબકેશ્વર નાસિક મહારાષ્ટ્ર મહાકાલ મધ્ય પ્રદેશ આ પ્રકારના 12 જ્યોતિર્લિંગનું પણ અહીં દર્શન કરાવવામાં આવે છે અને કૈલાસ પર્વતમાં જેમ શંકર દાદા બિરાજમાન છે એ રીતે અહીં એક પ્રતિક એટલે કે ટેબલો બનાવવામાં આવેલ છે આપ જોઈ શકો છો તો દોસ્તો વૈદ્યનાથ મહાદેવની ડાબી બાજુએ એક વીર દાદાનું મંદિર આવેલું છે જેને સેટલિયા વીર કહેવામાં આવે છે અહીં દરેક પ્રકારના વેપારીઓ પોતાના વેપારની ઉલઝનોમાં ફસાયેલા હોય અથવા કોઈ પ્રોબ્લેમ ઊભા થયેલા હોય તો તેનું સેટલ કરવા માટે આ વીર દાદાની બાધા રાખતા હોય છે એ પ્રકારેનું આ સુંદર વીર દાદાનું પણ મંદિર છે આપ જોઈ શકો છો તો દોસ્તો આ છે આસુદેવ મહાદેવનું વિશાળ અને ભવ્ય પરિસર દોસ્તો ભારતીય સંસ્કૃતિની આ તો મોટી ખાસિયત હોય છે આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે એની અંદર એટલા સુંદર અને કોતરણીયુક્ત પરિસરો બનાવવામાં આવેલ છે કે તેની કોઈ વાત જ થઈ શકે એમ નથી તો દોસ્તો અહીં આવીને ભલભલા ક્રોધાગ્નિ માઇન્ડ ધરાવતા માણસો પણ એકદમ શાંત અને શીતળ બની જતા હોય છે આ જ તો છે આપણી ભારતીય સંસ્કૃતિની કળા દોસ્તો આ છે આસુદેવ મહારાજ આસુદેવ મહાદેવની યજ્ઞશાળા યજ્ઞ મંડપ અહીં રોજિંદા કેટલા યજ્ઞો થતા હોય છે તો દોસ્તો આસુદેવ મહાદેવની અંદર એક વિશાળ લગ્ન હોલ આવેલો છે આપ જોઈ શકો છો વિશાળ લગ્ન હોલ છે અહીં ખૂબ સુંદરતાથી લગ્ન થઈ શકે છે અને લગભગ 1500 જાનૈયાઓ સમાઈ શકે એટલી આ લગ્ન હોલની અંદર સગવડ કરવામાં આવેલી છે તો દોસ્તો આ છે આસુદેવ મહાદેવનો પાર્ટી પ્લોટ અહીં રિસેપ્શન રાતના લગ્ન એવી સુંદર મજાના આયોજનો કરવામાં આવે છે આ જે પાર્ટી પ્લોટ છે અને રાત્રે ખૂબ જ સારી રીતે શણગારવામાં આવે છે દોસ્તો આ છે આસુદેવ મહાદેવનું અતિથિ ગૃહ અહીં બહારથી આવનારા અતિથિઓ ભગવાન શિવના દર્શન કરવા આવનારા અતિથિઓ રોકાતા હોય છે આ અતિથિ ગૃહની અંદર 10 રૂમો આપવામાં આવેલી છે અને તેની અંદર સંપૂર્ણપણે VIP સગવડ કરવામાં આવેલી છે તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલા વ્યક્તિઓએ કેટલું દાન આપેલું છે દાન પુષ્કળ પ્રમાણમાં આવેલું હોય છે અને એ પ્રમાણે આ અતિથિગૃહ બનાવેલું છે ભારત દર્શનની અંદર એક સુંદર મજાની ગુફા બનાવવામાં આવેલી છે અહીં આ જે ગુફા છે એ આસુદેવ મહાદેવની ડાબી સાઈડ જે ભારત દર્શન આપેલું છે 12 જ્યોતિર્લિંગ આપેલા છે એની નીચે બનાવવામાં આવેલી છે અહીંયાથી જે આ રસ્તો જાય છે એ સીધો 12 જ્યોતિર્લિંગ તરફ નીકળે છે આપ જોઈ શકો છો આ જે 12 જ્યોતિર્લિંગ બનાવેલા છે એ છે પંખીઓને ચણ નાખવા માટે એક સુંદર મજાનો ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે આપ જોઈ શકો છો આ દેવાલયની વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ લિંગ કે પગની ખરી નથી પરંતુ મૂર્તિ છે અને મૂર્તિને ઘણો સમય થવાથી ઘસાઈ ગયેલ છે અને જીર્ણ થયેલ છે દેવાલયની બાંધણીની વિશિષ્ટતા એ છે કે સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્યનું છેલ્લું કિરણ મૂર્તિ પર અવશ્ય પડે છે આ પ્રકારનું આ દેવાલય છે ખૂબ જ ભાવભક્તિ ભર્યું અને ખૂબ જ પવિત્ર યાત્રાધામ છે આ તો દોસ્તો આ છે શ્રી આસુદેવ મહાદેવ જામડાનો રથ છે આ રથ છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંથી શાહીબાગ અમદાવાદ મુકામે ચંદ્રલોક સોસાયટીમાં જાય છે
ત્યાંથી લગભગ 1000-1500 માણસ આરતને લઈને દાદાની પદયાત્રા શરૂ કરે છે અને એની પૂજાવિધિ કરે છે। વચ્ચે રસ્તે ગાંધીનગરની અંદર રોકાણ કરીને ત્યારબાદ રાત્રે દાદાના નિજ મંદિરે પરત આવે છે અને પરત આવ્યા પછી મંદિરમાં અનેરા યજ્ઞો કરે છે, મહારુદ્રી યજ્ઞ કરે છે। આમ ભક્તોની વણઝાર લાગી જાય છે। તો દોસ્તો, આ છે રજુજી જીવનજી ઠાકોર, જેઓ જામડા આસુદેવ મહાદેવના મંદિરના વ્યવસ્થાપક છે। આપણને આ મંદિર વિશે થોડી માહિતી આપશે। તો રજુજી, સૌથી પહેલો પ્રશ્ન હું આપને એ કરીશ કે આપ મૂળ ક્યાં રહો છો હાલ? અહીંયા જામડા ગામની અંદર રહું છું। અને તમે આ મંદિરની વ્યવસ્થા કરવાનું સંભાળવાનું કામ કેટલા વર્ષથી કરી રહ્યા છો? લગભગ 10 વર્ષથી આ મંદિરના વહીવટનું કામ સંભાળી રહ્યો છું। બરોબર। અચ્છા રજુજી, એ બતાવજો કે આ મંદિરમાં આપણે મુખ્ય પ્રસંગ શું હોય છે વર્ષ દરમિયાન? મુખ્ય પ્રસંગમાં તો એક શ્રાવણ મહિનાની આઠમના દરરોજ મહાન મેળો ભરાય છે, મોટો મેળો ભરાય છે। બરોબર। અને નવરાત્રિની અંદર 9 દિવસ અમારા ગામના ઈષ્ટદેવ તરીકે આ મહાદેવને પૂજે છે, 9 દિવસ નોરતોમાં 9 નકોડા ઉપવાસ કરે છે। જયારે 5 દિવસ થાય ને ત્યારે સાકર કરવી છે, સાકર ચડાવીને ઓગળીનું પાત્ર હોય એનો પ્રસાદ બનાવીને પછી એ લેવાય। તો રજુજી, હું એ પૂછવા માંગુ છું કે આપણું આ જે મંદિર છે, સ્વયંભૂ છે કે બનાવેલું છે? આ મંદિર સ્વયંભૂ છે, કોને બનાવ્યું એ નક્કી નથી। બરોબર। વત્તા આ સુદેવ મહાદેવ છે, મહાદેવ કહેવામાં આવશે એનું કારણ છે કે આ કયું દેવ છે એ નક્કી નથી। અચ્છા। અને કોઈ પણ વ્યક્તિ જે દેવતા નામથી માને તે શ્રદ્ધાથી બરાબર ચાલે છે। બરોબર। તો રજુજી, બીજો એક પ્રશ્ન એ છે કે આ મંદિરને બને કેટલા વર્ષો થયા? આ મંદિર બને લગભગ 1000 વર્ષ થયો છે, પરંતુ આછોર પહેલો એક રાજાશાહી વખત એક કોઈ સદીએ આનું સમારકામ કરેલું છે, તેનું એક લેખ ઉપર મંદિરમાં લખેલું છે, તે વંચાતું નહીં કોરિયાસ કરતી લખેલું છે। બરોબર। રાજુજી, તમે ખૂબ સુંદર માહિતી આપી, આ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તો દોસ્તો, આપણે હવે આસુદેવ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ। અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે। દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો દોસ્તો, ચાલો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ।